તલાટીની પરીક્ષા માટે સહમતી પત્ર ભરવાનો સમય પૂર્ણ. અત્યાર સુધીમાં 70 લાખમાંથી 8.65 લાખ વિદ્યાર્થીઓએ સહમતી પત્ર ભર્યા. પાલનપુરના હરિપુરામાં છેલ્લા 2 મહિનાથી પીવાનું પાણી ન મળતા લોકો સ્મશાનમાંથી પાણી ભરવા મજબૂર બન્યા. પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો થયો. ગુજરાત હાઈકોર્ટે ગજેન્દ્રસિંહ પરમારની આગોતરા જામીન અરજી ફગાવી. રાજસ્થાન પોલીસ ગજેન્દ્રસિંહની ધરપકડ કરી શકે છે. પીએમ મોદી દિલ્હીમાં વૈશ્વિક બૌદ્ધ સમિટના ઉદઘાટન સત્રમાં હાજરી આપી. કહ્યું ભારતે વિશ્વને યુદ્ધ નહીં પરંતુ બુદ્ધ આપ્યા છે. રાહુલ ગાંધીને માનહાની કેસમાં મોટો ઝટકો. માનહાની કેસમાં સજા પર સ્ટે માટેની અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવી. રાહુલ ગાંધી કાલે હાઈકોર્ટમાં અરજી કરશે. રાહુલની સજા પર ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કાનૂન બધા માટે બરાબર છે. રાહુલ ગાંધીના ચુકાદા પર ઓબીસી સમાજ ખુશ. દિલ્હીમાં સાંધાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક યોજાઈ. અમિત શાહે બેઠકની અધ્યક્ષતા કરી. દેશમાં કોરોનાએ રફતાર પકડી. કોરોનાના નવા 12,591 નવા કેસ નોંધાયા. કોરોનાથી 29 દર્દીઓના મોત થયા. શ્રીનગર સોનમર્ગ રોડ પર ભૂસ્ખલન થયું. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહારને ભારે હાલાકી. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સતત વરસાદના કારણે બદ્રીનાથમાં ભારે હિમવર્ષા. બદ્રીનાથ ધામના દ્રશ્યો સામે આવ્યા.